સાબરકાંઠા જિલ્લા અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ પ્રાંતિજના મજરા પાસે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતા કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડની વચ્ચોવચ્ચ આવેલા ડિવાઇડર પર ચડી જતાં રોડની રોંગ સાઈડમાં જઈને બે પલટી ખાઈ ગઈ હતી તો કારમાં સવાર બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે આઠ ઉપર જાણે હાલ યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ એક પછી એક અકસ્માતનો સિલસિલો યથાવત છે તો બીજી તરફ રોડ ઉપર પડેલ ખાડા ખાડીયામાં ને લઈને અકસ્માતો વધારો થયા છે તો તગડો ટોળ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે હાલ તો અકસ્માતના બનાવો હાલ વધવા માંડ્યા છે ત્યારે અકસ્માતોને લઈને લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે તો કેટલાક લોકોએ અકસ્માતમાં હાથ પગ ભાગવાનો વારો આવ્યો છે ત્યારે આજે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી કાર આર જે વન ટુ સી એ ફોર એટ થ્રી વનનો ચાલક પોતાની કાર ફૂલ ફાસ્ટ હંકારીને જઈ રહ્યો હતો તે સમયે પ્રાંતિજના મજરા પાસે કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર રોડ વચ્ચે આવેલ ડિવાઇડર કૂદીને રોડની રોંગ સાઈડે હિંમતનગર તરફ આવતા રોડ ઉપર બે પલટી ખાઈ ગઈ હતી તો આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર વરુણ પદ્મેશ ગાંધી વરસ પાંત્રીસ તથા હિમાંશુ ભાવસાર ઉંમર વરસ અડત્રીસ બંને રહે ડુંગરપુર રાજસ્થાન બંને ઇજાગ્રસ્તોને દોડી આવેલ લોકો દ્વારા બહાર કાઢવામાં આવેલ હતા તો બંને યુવાનો ધંધા અર્થે અમદાવાદ ખાતે જઈ રહ્યા હતા તો બંને ઇજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે હેતુથી સંદેશના પત્રકાર મિતેશભાઈ શાહ દ્વારા તેમણે ગાડીમાં તાત્કાલિક પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ ખાતે લઈ ગયા હતા તો માનવતાનું કાર્ય કર્યું હતું સંજય રાવલ જીએસટીવી પ્રાંતિ છે